જવાબ સેમાં લખવાનો છે કિલોમીટર માં લખવાનો છે સેમાં લખવાનો છે કિલોમીટર માં લખવાનો છે તો કિલોમીટર માં જવાબ લખવો હોય અહીંયા 2000 મીટર છે તો 2000 મીટર જવાબ આપણે કિલોમીટર માં લખવાનો છે બરાબર જવાબ સેમાં લખવાનો છે કિલોમીટર માં તો 2000 મીટર ને આપણે કિલોમીટર માં ફેરવવું હોય તો 2000 મીટર બરાબર કેટલા કિલોમીટર થાય એ 2 કિલોમીટર 2 કિલોમીટર તો હવે જવાબમાં શું લખીશું તો કે અહીંયા લખો એક સર્કલની ફરતે એક આંટો પૂરો કરતા 400 મીટર થાય તો નૈનાબેન તો નૈનાબેનનું નામ લખવું પડશે ને નૈનાબેન 2 કિલોમીટર સવાલમાં શું જો સવાલમાં શું છે કેટલા કિલોમીટર ચાલ્યા કહેવાય તો 2 કિલોમીટર ચાલ્યા કહેવાય ચાલો એના પછીનો દાખલો આવે છે દાખલા નંબર 3 એક પેન્ટ સીવવા માટે 1 મીટર 20 સેમી કાપડ જોઈએ તો આ 4 પેન્ટ સીવવા માટે કેટલું કાપડ જોઈએ એક પેન્ટ તમારે બનાવવું હોય સ્કૂલ નો યુનિફોર્મ હોય કે ઘરમાં કોઈ પણ વડીલ ને તમારે પેન્ટ સીવડાવવા જવું હોય તો 1 મીટર 20 સેમી કાપડ જોતું હોય એક પેન્ટ માં તો તમારે 4 પેન્ટ સીવડાવવા છે બરાબર તો કેટલું કાપડ જોઈએ તો 1 × 1 મીટર 20 સેમી નો ગુણાકાર શેની સાથે કરવો પડે 4 સાથે કરવો પડે તો જુઓ અહીંયા પહેલા તો મીટર સેમી નો ભાગ પાડવો પડશે મીટર અને અહીંયા આવે સેમી અહીંયા આપણે લખીશું 1 × ચલો સાથે સાથે લખતા જજો અહીંયા લખીશું ગુણ્યા નિશાની કરીને અહીંયા 4 ચાલો હવે ગુણાકાર કરવાનો 4 × 0 કેટલા થાય તો કે 0 4 2 8 4 1 4 તો 4 મીટર 80 સેમી તો અહીંયા આપણે શું લખીશું કાપડ અહીંયા લખીશું પેન્ટ અને અહીંયા શું લખીશું ફૂલ કાપડ ચાલો 1 મીટર 20 સેમી × 4 પેન્ટ એનો ગુણાકાર આપણે કર્યો 4 × 0 એટલે 0 કોઈ પણ સંખ્યાનો તમે 0 સાથે ગુણાકાર કરો 5 નો ગુણાકાર 0 સાથે કરો તો પણ જવાબ શું આવે 0 આવે 4 નો ગુણાકાર તમે 0 સાથે કરો તો જવાબ શું આવે 0 4 2 8 અને 4 1 4 તો અહીંયા કાપડ પેન્ટ અને ફૂલ કાપડ હવે ચાલો જવાબમાં શું લખીશું તો કે 4 પેન્ટ સીવડાવવા માટે ચાલો લખો અહીંયા 4 પેન્ટ મારી સાથે સાથે લખું ચાલો 4 પેન્ટ સીવવા માટે 4 મીટર 80 સેમી કાપડ જોઈએ ચાલો લખાઈ ગયું 4 પેન્ટ સીવડાવવા માટે 4 મીટર 80 સેમી કાપડ જોઈએ ચલો જેને લખવાનું બાકી છે લખે ફટાફટ સદી પૃથ્વીમાં એક સંખ્યાની નીચે એક સંખ્યા આવી જોઈએ લીટીની નીચે જ લીટી આવી જોઈએ બરાબર એવી રીતે તમારે નિશાની ખાસ ધ્યાન રાખવાની ગુણાકારની નિશાની વ્યવસ્થિત કરવાની સરવાળો ન થઈ જાય એનું પણ ધ્યાન રાખવાનું બરાબર ચલો લખાઈ ગયું આટલું હવે આવે છે દાખલા નંબર 4 એક રમત ગમતના મેદાનની ફરતે એક ચક્કર લગાવતા 700 મીટર થાય એટલે આપણને ખબર પડી જાય કે મેદાનનું માપ શું હશે 700 મીટરનું મેદાન હશે બરાબર એની ગોળ ગોળાઈ કેટલી હશે 700 મીટર પારોને બે
કિલોમીટર ચાલવાનું છે એટલે બંને ફરી સામે મીટર આપ્યું છે અહીંયા કિલોમીટર આપ્યું છે એટલે આપણે સમજી જવાનું કે જવાબ જો મીટર માં આવે તો એને કિલોમીટર માં ફેરવવું પડે તો 700 મીટર ગુણ્યા 2 કેટલા ચક્કર પોચ 2 ને છે ને 700 ની સાથે ગુણાકાર કરીશું આપણે એટલે લખો પહેલા 700 મીટર ગુણ્યા 2 ચક્કર એટલે 7 2 કેટલા થાય 7 2 14 તો 14 થાય તો આપણે રસ્તામાં ગુણાકાર ન કરવો પડે એટલા માટે મૌખિક ગુણાકાર કઈ રીતે કરી શકાય તો કે 7 2 14 ને આ બે જે શૂન્ય છે ને એ શૂન્ય નીચે લખી નાખવાના 14 અને શૂન્ય શૂન્ય તો 1400 થાય એટલે 7 2 14 હવે જો 1400 મીટર એ બરાબર તો એનું આપણે શું કરશું તો કે કિલોમીટર મીટર માં ફેરવી નાખશું તો 1400 મીટર ને કિલોમીટર મીટર માં ફેરવવું હોય તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર 1000 ને કેટલા શૂન્ય હોય 3 શૂન્ય હોય તો 3 અને પાછળથી શું કરવાનું છૂટા પાડવાના તો અહીંયા જવાબમાં શું આવે 1 કિમી 400 મીટર ચલો 1 કિલોમીટર 400 મીટર 1 કિલોમીટર 400 મીટર આવ્યું તો એને કેટલા ચક્કર લગાવવા પડે ઓછામાં ઓછા 2 ચક્કર લગાવવા પડે એટલે આપણે જવાબમાં લખીશું શું નામ હતું પારુલ ને લખીશું પારુલને ઓછામાં ઓછા કેટલા ચક્કર લગાવવા પડે તો કે 2 ચક્કર લગાવવા પડે ચાલો દાખલો કેવી રીતે ગણવાનો બરાબર નીચે બરાબરની વ્યવસ્થિત નિશાની કરવાની જ્યારે હંમેશા છેલ્લો જવાબ લખો ત્યારે તમારે એરો કરીને જવાબ લખવાનો અને આ દાખલામાં ખાસ ધ્યાન રાખજો જો ગુણાકારની નિશાની કરવાની છે બરાબર અને લીટીની નીચે લીટી આવી જોઈએ અને દાખલો જ્યારે ગણો ને ત્યારે બાજુમાં પણ ફરજિયાત લખેલું હોવું જોઈએ અને તમારે સદી પોથીમાં જગ્યા કેવી છે ઓછી છે એટલે તમારે ઉપરથી દાખલો ગણવાની શરૂઆત કરવાની અને આ જે ફાઈનલ જવાબ નીચે લખ બાજુમાં લખું છું ને એ તમારે ક્યાં લખવાનો નીચે લખવાનો એટલે તમારે વ્યવસ્થિત સ્ટેપ પડે પછીનો પ્રશ્ન આવે છે સ્વાધ્યાય તો સ્વાધ્યાય છે એમાં પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યાનો છે તો ખાલી જગ્યા તમારે કઈ રીતે લખવાની છે તો કે હું અહીંયા લખાવું છું એ તમારે જાતે જવાબ પૂરવાના છે હું તમને ખાલી સમજાવી દઉં છું તમારે હું તમને આટલા વિડીયોમાં ખાલી પાછળનો જે વ્યવહારિક દાખલા છે એ શીખવીશ પણ આ જે સ્વાધ્યાયનો પહેલો પ્રશ્નની ખાલી જગ્યા છે હું તમને મૌખિક સમજાવું છું એટલે તમારે જાતે પૂરવાનું છે બરાબર ચલો હું વાંચું છું પહેલી ખાલી જગ્યા છે 100 સેમી બરાબર ખાલી જગ્યા મીટર તો 100 સેમી બરાબર 1 મીટર 1 મીટર બરાબર 100 સેમી થતા હોય તો 100 સેમી બરાબર કેટલા થાય 1 મીટર થાય એટલે ખાલી જગ્યામાં 1 પછી આવે છે બીજી ખાલી જગ્યા 1000 મીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર તો 1000 મીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર તો 1 કિલોમીટર એમાં પણ 1 આવે પછી આવે છે 3 નંબરની ખાલી જગ્યા 4 મીટર બરાબર ખાલી જગ્યા સેમી તો 4 મીટર બરાબર કેટલા સેમી થાય તો કે 400 સેમી કેવી રીતે ખબર પડે તો કે 1 મીટર બરાબર 100 સેમી 2 મીટર બરાબર 200 સેમી 3 મીટર બરાબર 300 સેમી તો 4 મીટર હોય તો 4 મીટર બરાબર કેટલા સેમી થાય 400 સેમી થાય 3 નંબરની ખાલી જગ્યામાં 400 સેમી જો આ ખાલી જગ્યા હું સમજાવું છું પણ તમારે પૂરવાની આખી જાતે જ છે બરાબર પછી નંબર 4 8 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર 2 કિલોમીટર બરાબર 2000 મીટર તો 8 કિલોમીટર હોય તો કેટલા લખવા પડે 8000 મીટર એટલે અહીંયા આવશે 8000 મીટર પછી આવે છે નંબર 5 6 મીટર 75 સેમી બરાબર ખાલી જગ્યા સેમી ભેગું કરવાનું મેં તમને
ફોર્મ્યુલા માં મીટર પ્રતિ સેન્ટીમીટર પર રૂપાંતર કરવાનું શીખવાડ્યું હતું ત્યારે તમને શીખવતું ને કે છૂટું પાડવાનું હોય ભેગું કરવાનું હોય તો વચ્ચે લીટી કરીને કરવાનું એવી રીતે આ બંને સંખ્યા છૂટી આવી છે તો શું કરવાની એને ભેગી કરી નાખવાની છે 675 સેમી ચાલો પછી નંબર 6 શું છે તો કે 9 કિલોમીટર 75 મીટર તો એ સંખ્યાને પણ શું કરવાની ભેગી કરવાની પણ જો એવા ખાસ ધ્યાન રાખજો 9 કિલોમીટર છે તો 9000 મીટર એટલે 9075 મીટર ચાલો ચાલો જુઓ તમે કેટલી ખાલી જગ્યા લખી 6 ખાલી જગ્યા લખી ને તો એ 6 ખાલી જગ્યા છે એ આપણે ફરીવાર સમજી લઈએ ચાલો પહેલી ખાલી જગ્યા શું હતી તો કે 100 સેમી બરાબર ખાલી જગ્યા મીટર તો 100 સેમી બરાબર 1 મીટર તો એનું ઊંધું કરવાનું હોય આપણે દાખલામાં પણ લખતા હતા 1 મીટર બરાબર 100 સેમી તો એનું ઊંધું છે 100 સેમી બરાબર 1 મીટર તમને ખાલી જગ્યા પછીની બાજુમાં મીટર લખેલું આપેલું છે છે ને ખાલી જગ્યા મીટર તો તમારે ખાલી જગ્યામાં શું લખવાનું એક લખવાનું ચાલો નંબર 2 શું હતું તો કે 1000 મીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર 2 કિલોમીટર બરાબર 2000 કિલોમીટર એટલે 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય ચાલો જો અહીંયા તમે લખેલું છે ખાલી જગ્યામાં તમારે એક લખવાનું અહીંયા તમને લખેલું આવેલું છે કિલોમીટર છે ને એવી રીતે લખેલું તો ચાલો પહેલી ને બીજી ખાલી જગ્યા લખી પહેલીમાં પણ એક આવશે અને બીજી ખાલી જગ્યામાં પણ એક આવશે એના પછી છે નંબર 3 શું છે નંબર 3 4 મીટર બરાબર ખાલી જગ્યા સેમી 4 મીટર બરાબર 400 સેમી જો 4 મીટર હોય 4 મીટર બરાબર ખાલી જગ્યા સેમી તો 1 મીટર હોય 1 મીટર તો કેટલા થાય 100 સેમી થાય તો 2 મીટર હોય તો મેં તમને શીખવાડ્યું 2 મીટર હોય તો 2 ગુણ્યા 100 કરતા હતા ને તમે 2 ગુણ્યા 100 કરતા હતા એટલે 200 સેમી થતું હતું તો 3 મીટર હોય તો 300 સેમી થાય તો અહીંયા ખાલી જગ્યામાં શું આપ્યું છે 4 મીટર આપ્યું છે તો 4 મીટર બરાબર 400 સેમી હવે જો 4 મીટર બરાબર 400 સેમી જેને લખવાનું બાકી હોય એ લખે અને બીજા વિદ્યાર્થીઓ છે એ 4 નંબરની ખાલી જગ્યા જાતે વાંચે ચાલો જોઈએ નંબર 4 8 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર તો આપણે મીટરમાં જવાબ લખવાનો છે તો 8 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર તો તમને છે ને પહેલા આ જે ચેપ્ટર ની શરૂઆત કરી ને ત્યારે આપણે સમજૂતીમાં પણ લખેલું નોટબુકમાં લખેલું હોય કે 1 કિલોમીટર હોય 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય તો 2 કિલોમીટર હોય તો 2 નું તમે 1000 સાથે ગુણાકાર કરતા હતા ને દાખલામાં પણ કરતા હતા કે 2 કિલોમીટર બરાબર 2 ગુણ્યા 1000 મીટર તો કેટલા થાય 2000 થાય ને 2 ગુણ્યા 1000 કરો તો 2 એકા 2 એટલે 2000 થાય એટલે 2000 મીટર તો 3 કિલોમીટર હોય તો 3000 4 કિલોમીટર હોય તો 4000 મીટર એવી રીતે અહીંયા 8 કિલોમીટર છે તો 8000 મીટર એટલે 4 નંબરની ખાલી જગ્યામાં તમે શું લખ્યું 8000 મીટર ચાલો લખવાનું બાકી હોય 8 નંબરની ખાલી જગ્યામાં 4 નંબરની ખાલી જગ્યામાં લખે 8000 મીટર ચાલો લખ્યું પછી આવે છે નંબર 5 નંબર 5 શું છે તો કે 6 મીટર 75 સેમી બરાબર ખાલી જગ્યા સેમી તો 6 મીટર 75 સેમી ને શું કર્યા ભેગા કર્યા એટલે 675 સેમી ચાલો 5 મિનિટ 5 નંબરની ખાલી જગ્યામાં લખું
675 સેમી. હવે આવે છે નંબર 6. 9 કિલોમીટર 75 મીટર. તો 9 કિલોમીટર 75 મીટર તો જો 975 કરવાનું નથી, કારણ કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર. તો 9 કિલોમીટર હોય 9 કિલોમીટર તો કેટલા થાય? 9000 થાય. તો આપણે 9000 ની ગણતરી કરીને લખવાનું છે. તો એકમ દશક 100000 એટલે 9000. તો આપણે અહીંયા શૂન્ય લખવા પડે. શું કામ? કારણ કે અહીંયા એકમ દશક ને 100 નું સ્થાન ખાલી રહે ને. 1000 ને કેટલા મીંડા હોય? 3 મીંડા હોય એટલે 1 2 3 4 ચાર અંકની સંખ્યા બનવી પડે. તમે ખાલી 975 લખી નાખો તો તમારું કેવું પડે? ખોટું. શું કામ ખોટું પડે? કારણ કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. તો 9 કિલોમીટર બરાબર 9000 મીટર. તો 9000 પ્લસ 75 કરવા પડે એટલે જવાબમાં આવે 9075 મીટર. હવે એના પછીનો છે પ્રશ્ન નંબર 2, વ્યવહારિક દાખલા. એમાં તમારે બીજો ત્રીજો ચોથો અને પાંચમો એટલે 5 દાખલા છે, વ્યવહારિક દાખલા છે. એ 5 એ 5 વ્યવહારિક દાખલા છે એ આપણે આવતા વિડીયોમાં સમજવાના છે. ત્યાં સુધી આ બધું જે વિડીયાના આધારે લખાયું છે એ બધું જ તમારે સાથે પોથીમાં પૂર્ણ કરવાનું છે અને સારા અક્ષરે લખવાનું છે. તો આગળનો પ્રશ્ન છે